ડભોઈ તાલુકાના કરાલી ગામેથી પસાર થતી માણેકપુરા નર્મદા કેનાલમાં છેલ્લા બે માસથી નર્મદા નિગમ દ્વારા પાણી નહીં છોડાતા ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી પ્રવર્તી ગઈ છે જ્યારે સિંચાઈ માટે પાણી નહીં મળતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ડભોઈ તાલુકાના કરાલી ગામેથી પસાર થતી માણેકપુરા નર્મદા કેનોલ ચાલીસ ઉપરાંત કામના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે તે માટે આ બનાવવામાં આવી આગામી સમયમાં હવે માર્ચ માસથી ઉનાળાની ઋતુ શરૂ થશે જ્યારે છેલ્લા બે નર્મદા મેનપુરા કેનાલમાં નર્મદા નિગમ દ્વારા સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું ન હોય જેને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ વિસ્તારના ખેડૂતો દ્વારા છસો સિત્તેર મીગા જમીનમાં ખેડૂતો દ્વારા તુવેર શાકભાજી દિવેલા ઘઉં સહિતના પાકોનું દાન માટે બીજ રોપી દીધા હતા હવે જ્યારે પાણી અહીં નહીં મળે તો ખેડૂતોના આ ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અવારનવાર ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને મૌખિક તેમજ કરવામાં આવી પણ હજી સુધી નિગમ દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું નથી કરાલી ગામનું તળાવ તેમજ દેવ નદીમાં પણ પાણી નહીવત છે જેને કારણે પાણી ખેડૂતોને મળી શકે તેમ નથી જેથી નર્મદા કેનાલમાં પાણી આવે તે જ એકમાત્ર ખેડૂતોને આશ છે અધિકારીઓ દ્વારા કેનાલની સફાઈ માટે પણ ધ્યાન ન અપાતું હોય ખેડૂતોને જાતે કેનલ સાફ કરવા ફરજ પડી હતી વહેલી તકે કેનાલમાં નર્મદાના નીર આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે અમારે શું છે મેઇન તો અમારે પાણીનો પ્રશ્ન છે ખેતી માટે પૂર્વ પટ્ટી અમારી પશ્ચિમ પટ્ટી એ તો નદી ઉપર નિર્ભર છે પણ આ ઉગમનો વગો અમારે કેવળ કેનલની જ અમારી જીવાદોરી છે આ તલાવ છે તલાવ હૂકું ભટ છે તલાવથી હોય અમે સિંચાઈ કરી શકીએ છીએ પણ તલાવે હુકું ભટ છે આવા કેનલમાં પાણી આજે બે મહિનાથી નથી આવતું આજે બસો એકર ઘઉં લગભગ સો દોઢસો એકર દિવેલા અને મરચી આ પોણીનો છેલ્લો પીરિયડ છે જો ના મળે તો અમારે તો માથે હાથ દેવાનો વારો આવી ગયો નર્મદા નિગમના અધિકારીઓ શું કહે છે આ નર્મદા નિગમના અધિકારીઓને ગામ લોકોથી ફોન કરવા છતાં આશ્વાસન જ આપે છે કે આજે આવશે પાણી કાલે આવશે કૂવામાં લીલ ભરાઈ ગયેલી છે જે તમે હાલ વિડીયો ઉતાર્યો અને મેં જોયું તો અમે ગામ લોકોએ જાતે સાફ કર્યું છે તંત્ર એવું કહે છે કે અમે સાફ કરાવીએ છીએ અત્યારે અમારા ગામના છોકરાઓ દસથી બાર છોકરાઓ કૂવામાં લીલ કાઢવા જશે એ જવાબદારી અમારી છે એ તંત્રની જવાબદારી બને છે છતાંય પાણી નથી આવતું ગૌમ લોકો મહેનત કરવા છતો હોય તો અમારે તો હું કરવું આવું અમારી એક જ માગણી છે કે એક બે દિવસમાં જો પાણી નહીં આવે કરાલીપુરા લગીન પાણી આવે છે કરાલી લગન કેમ નથી આવતું અમારો આ છે આ વચ્ચે એક નદી જેવું બેડું છે ડભોઈ તાલુકાના કરાલી ગામની અંદર માઇનર કેનાલ આવેલી છે મોટે માનેકપુર આજે બસ્સો એકર ઘઉં આવેલા છે જુવાર આવેલી છે સદંતર પાણી કેનાલમાં આવતું નથી એક જ પાણી આપ્યું જ પાણી બંધ છે જગતનો તાજ આજે નિરાશ થઈને બેઠો સમૃદ્ધ થાય પણ આજે કાક થઈ ગયો છે રડવાનો વખત આવ્યો છે અને ઘઉં તલાવ બલાવ પશુ પક્ષી પાણી વગર તલફડીએ શું પીશે અને આગળ ઘાસ તારો પણ પશુ પક્ષી માટે કેવી રીતે આવીશું તો વહેલી તકે આ કેના ચાલુ થાય ચોવીસ કલાકની અંદર તો ખેડૂત સમૃદ્ધ થાય ખેડૂત બેઠો થાય નહીં તો આ કેના નહીં ચાલુ થાય તો ગાંધીનગર ઉગ્ર આંદોલન કરીશું અને તમામ ખેડૂતો અમે આંદોલન અને ઉપવાસ પર બેસીશું

ઢોરો જોડાવા માટે ઘાસચારો કરે છે એ ઘાસચારો આજે સુકાઈ રહ્યો છે હું દૂધ ઢોર ના ઘાસચારો આપડા ખવડાવવો દૂધ પણ સુકાઈ ગયું છે ખાધા વગર આ ગાયો છે ગાયો પણ કંગાળ થઈ ગયો છે